નમસ્કાર આશ્રન્યુ ન્યૂઝ સાથે હું जुड़ीना જોઈએ સમાચાર સુરત મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી રૂપિયા લાખના ખર્ચે શરૂ કરાયેલ પ્લાન્ટ બંધ હાલતમાં મહિના અગાઉ શરૂ કરાયેલ પ્લાન્ટ બંધ હાલતમાં વેસ્ટ કમ્પોઝ કરી ખાતર બનાવવાનો પ્લાન્ટ બંધ પ્લાન્ટ નિર્માણને લઈને ઉઠ્યા સવાલો લાખોનો ખર્ચ કરી પ્લાન્ટ શા માટે બનાવ્યો હતો તે એક મોટો સવાલ ઉઠ્યો પ્લાન્ટ બંધ જ રાખવો હતો તો શા માટે ખર્ચ કર્યો તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે

સવાલ અનેક ઉઠી રહ્યા છે મહાનગરપાલિકા સુરતની વધુ એક બેદરકારી સામે આવી છે અહીં શાકભાજીના વેસ્ટને કમ્પોઝ કરી ખાતર બનાવવાનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે શૈલેષ કઈ રીતે લોકોના નાણાં નો વેડફાટ થાય છે લોકો જે કર ભરે છે તેનો વેડફાટ કઈ રીતે થાય છે તેનું આ ઉદાહરણ એક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હવે આ પ્લાન્ટ ને આગળ વધારવામાં નથી આવી રહ્યો કયા કારણથી તેનું કામકાજ રોકી દેવામાં આવ્યું છે ચોક્કસપણે ઘોર બેદરકારી સુરત મહાનગરપાલિકાની અને શાસકોની દેખાઈ રહી છે સૌથી પહેલાં હું આ જે ઓર્ગેનિક ખાતર માટેનું જે કન્વર્ટર લાવવામાં આવ્યું હતું તે બતાવીશ છેલ્લા છ મહિનાથી એ ધૂળ ખાઈ રહ્યું છે અગાઉની જે એજન્સી હતી એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી અને ત્યારબાદ એક નવી એજન્સીને આ પહેલી તારીખથી તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પણ પહેલી તારીખથી આજે બાવીસમી તારીખ થઈ હજી સુધી તેમણે આ કામગીરી શરૂ કરી નથી આ મશીનની હાલત જોઈને પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ કન્વર્ટર છેલ્લા છ આઠ મહિનાથી ઉપયોગમાં લેવાયું નથી લાખો રૂપિયાનો ખર્ચો આ કરવામાં આવ્યો છે શાકભાજીનો જે વેસ્ટ નીકળે છે એ શાકભાજીના વેસ્ટમાંથી આ કચરો ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે આ સમગ્ર કૌભાંડ ને આ વિસ્તારના કોર્પોરેટર છે અસલમભાઈ સાયકલ તેમણે શોધી કાઢ્યું છે આ બેદરકારી એમણે શોધી કાઢી છે આપણે અસલમભાઈ સાથે જ વાત કરીએ અસલમભાઈ શું છે આ મામલો શું છે સુરત મહાનગરપાલિકાએ લીલો કચરો અને ભીના કચરો એના માટે જે અભિયાન ચલાવ્યું એ અનુસંધાને આ ઓર્ગેનિક પ્લાન્ટ મૂકવામાં આવ્યું હતું કે લીલા શાકભાજી જે આવે એને કમ્પોઝ કરીને એનું ખાતર બનાવીને આપવામાં એના માટે એક એક મશીન એવા ચાલીસ થી પચાસ લાખના મશીનો લગભગ આશરે દસ જગ્યા મૂકવામાં આવ્યા છે જુદી જુદી જગ્યા એમાંથી આ તમે મશીન જોઈ શકો છો કે છેલ્લા છ મહિનાથી બિલકુલ સદંતર બંધ હાલતમાં છે જે એજન્સી જૂની કામ કરતી હતી એને ચાર મહિના પહેલા કામ બંધ કરી દીધું અને બીજી એજન્સીને કામ આપી અને દોઢ પોણા બે મહિનાથી કામ શરૂ નથી કર્યું અને મને એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા છ મહિનાથી આના બિલો પણ મોકલવામાં આવે છે અને બિલો પણ પાસ થઈ રહ્યા છે જો આરોગ્ય વિભાગ આટલી આ બેદરકારી નથી આ જાણી જોઈને આચરેલું કૌભાંડ છે અને એમાં નીચેથી ઉપર સુધીના તમામ અધિકારી હોય કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય એની સામેલગીરી વગેરે શક્ય નથી આવી રીતે છ છ મહિનાથી પ્લાન્ટ બંધ હોય ને આવા એક નહીં જેટલા જગ્યા છે લગભગ બધી જ પરિસ્થિતિ આવીને આવી છે આ પ્લાન્ટો બંધ થવાથી ખાલી એક દેખાડો છે ઓન પેપર છે કે અમે ખાતર બનાવીએ છીએ પણ આ અહીંની સ્થળ પરિસ્થિતિ જોઈને તમે ચોક્કસ કહી શકો છો જાણી શકો છો કે આ છ નદી પ્લાન્ટ કેવી હાલતમાં બંધ હાલતમાં પડેલો છે ફજાના લોકોના કરોડો રૂપિયા આવી રીતે ઇન્વેસ્ટ કરીને મૂકી દીધા છે ને હામે દર મહિને એક એક મશીન આશરે સવા લાખથી દોઢ લાખ રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ પણ આપવામાં આવી રહ્યો છે એટલે શિફતપૂર્વકનું કચરા કૌભાંડ છે ભારતીય જનતા પાર્ટીનું ચોક્કસ અસલમભાઈ સાથે આપણે વાત ચાલુ રાખીશું આ જે શાકભાજી માટેનું છે એ શાકભાજી જે વેસ્ટ આવે છે એ એ વેસ્ટને આ કેરેટમાં રાખવામાં આવે છે આ બધા કેરેટની પણ જે હાલત જોઈ શકાય છે હું કેમેરામેન દેવેશને કહીશ કે જરા ક્લોઝઅપમાં બતાવે મહિનાઓથી ઉપયોગમાં નહીં લેવાયા હોય તે રીતે આ કેરેટ અહીંયા પડ્યા છે અને તેનું તેનો કોઈ ઉપયોગ થતો નથી આપણે અસલમભાઈ પાસેથી વધુ જાણવાની કોશિશ કરીએ આ કેટલા ટાઈમથી શરૂ કરવામાં આવ્યું હતું ને હવે શું પરિસ્થિતિ આ છેલ્લા દોઢ વર્ષથી કંઈ ચાલુ થયું હતું પરંતુ છ મહિનાથી આપ જોઈ શકો છો પરિસ્થિતિ કે એક પણ કિલોનો ખાતર અહીંયા બનાવવામાં આવ્યું નથી માત્ર આવી રીતે રેકેટ મૂકવામાં આવે છે અને રેકેટ પર કેવા ધૂળ માટીના થર જામી ગયા છે એ તમને સ્પષ્ટપણે દેખાશે એટલે આ સુરત મહાનગરપાલિકાની જાણી જોઈને કરવામાં આવેલી સિફતપૂર્વકનું કૌભાંડ છે એના સિવાય બીજો કંઈ નથી અને માત્ર લોકોના પ્રજાના પ્રજાઓના પૈસાનું પાણી કઈ રીતે કરવું એ આમની પાસેથી શીખવા જેવું છે અને એ લોકો કરી રહ્યા છે ચોક્કસપણે સ્વચ્છતા અભિયાનના હેઠળ જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીમાં કેવું પોલમપોલ લોલમ લોલ ચાલી રહ્યું છે તેનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે આ દ્રશ્યોમાં દેખાતા જે કેરેટ છે એ વેસ્ટ જે શાકભાજી આવે તેના કેટેગરી વાઇઝ અલગ કરવા માટેનું એક કામગીરી કરવામાં આવે છે પરંતુ એની પરિસ્થિતિ જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે અહીંયા મુકાયા પછી તેનો કોઈ જ ઉપયોગ થયો હોય તેવું લાગતું નથી આ ઉપરાંત જે કિંમતી મશીન છે એ મશીન પણ લાવવામાં અહીંયા મૂકવામાં આવ્યું છે એ મશીન પણ કોઈ ઉપયોગ થયો નથી અને ખાસ કરીને કરોડો રૂપિયાનો ખર્ચે આ જે ઓર્ગેનિક ખાતરની વાત હતી અને જે ઓર્ગેનિક ખાતરની સાથે સાથે જે સ્વચ્છતાના અભિયાનને જોડી દેવામાં આવ્યું હતું તેમાં લોકોને લાગે કે ચલો એક અભિયાન છે તેમાં આપણે યોગદાન આપી રહ્યા છીએ અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતા અભિયાન હોય કે અન્ય કોઈ અભિયાન હોય પરંતુ તેની પાછળની પોલમપોલ તો જનતાને ખબર જ નથી હોતી આવા કેટલા અન્ય પ્રોજેક્ટ ચોક્કસપણે આ અત્યારે વીટીવી અત્યારે એના દર્શકોને આ એક કૌભાંડ બતાવી રહ્યું છે આ એક કૌભાંડ નથી આવા દસ મશીન જે તે સમયે લાવવામાં આવ્યા હતા એ દસ પૈકીના કેટલા મશીનો ચાલુ હશે એ જણાતું નથી એની કોઈ વિગતો નથી પરંતુ હું ફરી એક વખત અસલમભાઈને બોલાવીને એમની પાસેથી વિગત જાણવાની આપણે કોશિશ કરીએ કે આ સમગ્ર શહેરમાં આવી રીતના કેટલા પ્લાન્ટ નાખવામાં આવ્યા છે અસલમભાઈ આવી રીતે આ ઓર્ગેનિક કન્વર્ટર જે છે એ સમગ્ર શહેરમાં કેટલી જગ્યાએ મૂકવામાં આવે આઠથી દસ જગ્યા મૂકવામાં આવ્યા છે અને મેક્સિમમ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે કે ખાલી નામના મૂકવામાં આવ્યા છે એક પણ કહેલો એમાં ખાતર બનતું નથી અને બનતું પણ હોય તો જે સરસ પ્રમાણે બનવું જોઈએ એ પ્રમાણમાં બનતું નથી અને ઓન પેપર તમે જોશો તો લગભગ બનતું હશે પણ નિસ્થળ પર જોશો તો બિલકુલ બનતું નથી એટલે મેં પહેલાં જ કીધું છે કે આ બહુ સિફતપૂર્વકનું ચાલતું કૌભાંડ છે આજે હું મીડિયાને અભિનંદન આપું છું કે એમને હાલમાં સાથ સહકાર આપ્યો પ્રજાહિત માટે અને આ જાગર મશીન આવે છે અત્યાર સુધી કેટલાક બિલો બન્યા કરોડનું હશે આ એક એક મશીન પિસ્તાલીસ થી પચાસ લાખનું છે અને એમાં દર મહિને ઓપરેશન જે ચાર્જિસ છે એ સવા લાખ થી દોઢ લાખ રૂપિયા જેવું થઈ રહ્યું છે એટલે સમજી લો કે દર મહિને અઢાર થી વીસ લાખ રૂપિયાના બિલો ફાટતા હશે અને આ મશીનની તમે હાલત શું પરિસ્થિતિમાં છે આપ જોઈ શકો છો કે આજે મશીન ખાતા પડેલા છે ચોક્કસપણે જે આઠ થી દસ જેટલા મશીન અહિયાં લાવવામાં આવ્યા હતા અને એ દસે દસ મશીન ની હાલત શું હશે એ કોઈને ખબર નથી એટલે કે પ્રાથમિક તબક્કે જે પાંચ કરોડ નું આંધણ પ્રજાના પૈસા નું થઈ ગયું છે બીજી તરફ દર મહિને જે અઢાર વીસ લાખના જે મેન્ટેનન્સના બિલ બને છે એક મશીનનું દોઢ બે લાખનું એને લઈને અઢાર વીસ લાખના જે બિલ બને છે એની સામે પણ ચોક્કસપણે પ્રશ્નાર્થ ઉભો થયો છે આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણી હવે શું પગલાં ભરે છે બિલકુલ સૈલેષ તમામ જાણકારી માટે તો અમે આપને દેખાડ્યું કે કઈ રીતે મશીન એક વખત વસાવી લેવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી જ રૂપિયા ઉભો કરવાનો જાણે કે કારસો હોય તે પ્રકારે જનતાના નાણાં નો વેડફાટ થઈ રહ્યો છે